ભરૂચના દહેજના કેસરોલ ટોલ નાકા પર સ્થાનિકોએ બસો રોકી હેરાનગતિ કરતા હોવાના આક્ષેપો સાથે ટોલ નાકાના પર હલ્લો બોલાવ્યો. નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી. દહેજ સ્થાનિક લોકોને બસ ટ્રાવેલ્સના ધંધા કરતા સ્થાનિકોને કેસરોલ ટોલનાકાના કોન્ટ્રાક્ટર વહીવટ દ્વારા ટોલનાકા જબરજસ્તી ઉભરાવી હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે. કેસરોલ ટોલ ટેક્સના કોન્ટ્રાક્ટરો ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો. દહેજના સ્થાનિક લોકોના દ્વારા બસ ટ્રાવેલ્સવાળાઓને પાસેથી ટોલ ઉઘરાવવા અને જબરજસ્તી કરવી, બસ રોકી પઠાણી ઉઘરાણી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ભરૂચથી દહેજ ચાલતી બસ ટ્રાવેલ્સ ભરૂચની હોવા છતાં કેસરોલ ટોલટેક્સના વહીવટ દ્વારા ટોલટેક્સ ઉઘરાવવા અને ખુલ્લી દાદાગીરી કરી બસ રોકી બસને આગળ ન જવા દેવી અને ટોલટેક્સ ટેક્સ આપો તો જ આગળ જવા દેવી, આવી દાદાગીરી જોઈને બસ ટ્રાવેલ્સના માલિકો દ્વારા કેસરોલ ટોલટેક્સ પર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ટોલટેક્સના જવાબદારી વ્યક્તિઓ દ્વારા મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું તો તેઓનું કહેવું એવું છે કે જીજે સોરનું પાર્સિંગ હોય તો જ ટોલટેક્સ માફ કરવામાં આવશે. આવો સરકાર દ્વારા પરિપત્ર પાડવામાં આવ્યું છે ત્યારે દહેજ ભરૂચ ચલાવતા બસોના માલિકો દ્વારા એવી રજૂઆત થઈ હતી કે પાર્સિંગ ભલે બહાર ના હોય પણ ભરૂચ આરટીઓમાં તેમનું પાર્સિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની બસ હોવાથી બીજા નંબર આરટીઓમાં જીજે સોરના પાર્સિંગ થઈ શકે તેમ ન હોવાથી ટ્રાવેલ્સના માલિકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. જો ટૂંક સમયમાં બસ ટ્રાવેલ્સના માલિકોને પોતાનો હક અને ન્યાય નહીં મળે તો જન આંદોલન કરવાની ખુલ્લી ચીમકી આપી હતી. બસ ટ્રાવેલ્સના માલિકો દ્વારા કેસરોલ ટોલટેક્સના વહીવટ દ્વારા ઉપર ખુલ્લો આક્ષેપ મૂક્યો હતો કે લાલિયાવારી ચાલી રહી છે અને બહારના ટ્રાવેલ્સવાળાઓ પાસેથી રોકડી કરી બારોબાર બસ જવા દે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તેઓએ આક્ષેપ કર્યો હતો. યાકુબ પટેલ, જેડએસ ટીવી, ભરૂચ. સીપીએન ચાર, મેઉલભાઈ રામદેવ. બાર 8:30 ની જય માતાજી વાળાની બસ ટ્રાવેલ્સ રોકી છે. છેલ્લા 7 મહિનાથી એમને એક પણ ટિકિટ કપાવી નથી. જ્યારે પણ આવે ત્યારે ટ્રાફિક જામ કરી અને ભગાડીને લઈ જાય છે. અને અત્યારે પણ 8:30 ની રોકી છે, કોઈ પણ ટિકિટ કપાવતા નથી. બીજી બસ વાળાના ફોટો પાડીને દેખાડે છે. બધાની પાસ સિસ્ટમ છે. 50% ડિસ્કાઉન્ટ આપી છે, એ એમને લેવું નથી. 50% ડિસ્કાઉન્ટમાં પણ એમને તકલીફ પડે છે. બધી બસોને અમે ડિસ્કાઉન્ટ આપીને ઓલું કરીએ છીએ. નથી મંથલી પાસ લેવો, નથી એક ટિકિટ કપાવી. છેલ્લા 7 મહિનાથી એક પણ ટિકિટ કપાવી નથી અને કાયમ જયારે રોકી ત્યારે આ રીતના મગજમારી કરે. હું મયંક ગોહિલ છું. હું અહીંયા રૈયાદ ગામનો રહેવાસી છું. અહીંયા વારંવાર અમને કેસરોલ ટોલ નાકા પર હેરાન કરે છે. અહીંયા ભરૂચ મુલત ટોલ નાકો ત્યાં અમે લાયસન્સ બતાવીએ તો પણ અમને જવા દે છે. અમારા કાગળ બધા ભરૂચ પાર્સિંગ ના છે, ખાલી નંબર પ્લેટ અલગ છે અમારી. તો અહીંયા વારંવાર કેસરોલ કેમ હેરાન કરે છે અમને? પર્ચી ફાડીને જવા દે, એવું નહીં ચાલે. એવું રજૂઆત કરી અમે, રજૂઆત હજુ નહીં કરી. અમે કરવા નથી રજૂઆત. હવે અમને આ ન્યાય નહીં મળે તો ભાઈ, અમે ન્યાય નહીં મળે તો અમે આગળ જશું. હવે સંદીપ સિંગારે, મેં મહારાષ્ટ્ર છે, યહાં પે મેં મેનેજર કી પોસ્ટ પે કામ કર રહા હું. યે જો ઇશ્યુ આજ બહાર ચલ રહા હૈ, યે ટોલ ચાલુ હોને કે સાથ ચાલુ હુઆ. ઇનકી જો ગાડી હૈ જીજે 16 નંબર પ્લેટ નહીં, ઇનકા દહેજ કા ગાડી હૈ લેકિન યે જીજે 16 નહીં. ઓર હમારે પાસ જો નોટિફિકેશન હૈ, જીજે 16 કી ગાડી હમ ફ્રી છોડ રહે. અગર ઇનકી ગાડી જીજે 16 નંબર પ્લેટ કી રહેતી તો હમ ઇને ફ્રી છોડ દેતે. ઇનકી ગાડી જીજે 16 નહીં હૈ इसलिए हम इनको नहीं छोड़ सकते. फिर भी हमने इन्हें 50% डिस्काउंट दे के बात की थी लेकिन वो लोग नहीं मान रहे, और इस वजह से वो गाड़ी उठा के. મારું નામ નિતેશ ગોયલ છે. હું અહીંનો લોકલ રહેવાસી છું અને અમારી ગાડી અહીંની ભરૂચના ડોક્યુમેન્ટની બોલે છે, તે છતાં આ કેસરોલ ટોલટેક્સવાળા અમને વારે ઘરે હેરાનગતિ કરે છે. ડોક્યુમેન્ટ બતાવવા છતાં બી અમને જવા નથી દેતા. તો અમે હવે આનું નિરાકરણ નહીં આવે તો અમે અહીંયા ઘરે હડતાલ પર ઉતરીશું અને હડતાલથી બી જો આનું સોલ્યુશન નહીં આવે તો અમારા માન્ય ધારાસભ્યો છે તેમને બી જાણ કરીશું. ને તેનું બી નિરાકરણ નહીં આવે તો અમારા સમાજના વ્યક્તિ, અમારા ગામના વ્યક્તિ અને અમારા જેટલો બી જૂથ હશે એનો અહીંયા અહીંયા લાવી અને અમે એક આંદોલન કરીશું. અને આને કઈ બી પ્રોબ્લેમ થશે કે હાનિ થશે તો આની ટોટલી જવાબદારી કેસરોલ ટોલ ટેક્સના જે અધિકારી છે તેની રહેશે. મારું નામ ભરતભાઈ ગોહિલ, જે હું ગામ વેંગણીનો રહેવાસી છું. મારે
ભરૂચથી દહેજનો કામપુરનો ધંધો ચાલે છે. એમાં મારી એક જીજે સિક્સમાં જે ગાડી છે બસ એ ભરૂચ રજીસ્ટ્રેશન છે, ખાલી નંબર પ્લેટ જીજે સિક્સમાં છે અને ભરૂચ રજીસ્ટ્રેશન બસ છે મારી. હાલો જે કેસોલ ટોલ નાખવું છે એ ત્યાં વારંગડીએ રોકવામાં આવે છે. અમે કીધું કે અમને કોઈ સહાય આપો. નીતિન ગડકરી સાહેબે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબે એમ કીધું કે 50-60 કિલોમીટરની રેન્જમાં જે કોઈ લોકલ આવતા હોય તે લોકોને ફ્રીમાં જવા દેવામાં આવે, કે કાગળિયા બતાવીને કે ભાઈ લાયસન્સ છે, આધાર કાર્ડ છે, ગાડીના કાગળિયા છે બતાવીને જવા દેવામાં આવે. તે છતાં પણ આ લોકો એનું કોઈ પાલન કરતા નથી ને અમને વારંવાર ગાડીમાં પાર્ટી બેઠેલી હોય, કંપનીનો સ્ટાફ બેઠેલો હોય, એમને કલાકો કલાક ઊભી રાખવામાં આવે છે ગાડી, છતાં પણ જવા નથી દેતા. અમારે બીજી ગાડી બોલાવીને ગાડી મોકલવા પડે છે સ્ટાફને. તમે કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી? ના, હજુ ઉચ્ચ કક્ષાએ કોઈ રજૂઆત કરી નથી. કરીશું ને, જો એનું કોઈ નિરાકરણ આવે તો ઠીક છે, ના આવે તો પછી અમે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરીશું. છેલ્લે નહીં બને તો અમે અમારા બૈરી છોકરાઓ લઈને ટોલ ટેક્સ પર આંદોલન કરીશું. ભરૂચ રજીસ્ટ્રેશન જે ભરૂચ આરટીઓ માં અહિયાંના કાગળિયા બોલે છે ભરૂચના, એમ છતાં અમને અહિયાંથી જવા નથી દેતા. ના, અમે અહિયાંના ધારાસભ્યને કોઈ જાણ કરી નથી.